વડોદરામાં રખડતા ઢોરોના ત્રાસ સતત વધી રહ્યો છે ગોત્રી આજવા રોડ આ સાથે ખોડિયાનગર નવાયાડ નિઝામપુરા સહિતના વિસ્તારોમાં ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે ઢોરના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે નગરપાલિકાની ટીમ ઢોર પકડવાની કામગીરી કરે છે તેમ છતાં રખડતા ઢોરોની સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો વડોદરામાં દિવસે દિવસે રખડતા ઢોરોનો ત્રાસ ઓછો થવાના બદલે વધી રહ્યો છે જેના કારણે વાહન ચાલકોના અકસ્માત થઈ રહ્યા છે અને કેટલાક લોકોને પોતાનો જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે શું કહી રહ્યા છે વડોદરાવાસીઓ તેના માટે આપણી સાથે લોકો છે તેમની સાથે આપણે વાત કરીશું અને તેમના અભિપ્રાય શું છે તે જાણીશું આપ શું કહેશો જે રીતે વડોદરામાં રખડતી ગાય હોય કે રખડતી જે ઢોરો હોય તેના કારણે અનેક અકસ્માતો થઈ રહ્યા છે કોર્પોરેશન દાવો કરે છે અમે કામગીરી કરી રહ્યા છીએ તો આ કેવી કામગીરી કોર્પોરેશન દાવો કરતી હોય કે અમે કામગીરી કરી રહ્યા છે તો મારે એમને એ એક સવાલ એ પૂછવો છે જ્યારે તમે કામગીરી કરવા નીકળો છો તો એ સમયે તમારા ટીમ પહોંચતાં પહેલાં ભરવાડો ત્યાં પહોંચી જતા હોય છે જે તે સ્થળે તો આ કેવી કામગીરી આ ઇન્ફોર્મેશન કેમ જતી રહે છે એમની પાસે અને એના કારણે એ દસ ગાયોનો ટાર્ગેટ લઈને ચાલતા હોય તો એ માત્ર એક ગાય અને એવી ગાય હોય જે બીમારી હોય બીમાર ગાય એવી જ ગાયોને પકડવામાં આવે છે બીજી વસ્તુ કે રખડતા દોડોનો એટલો ત્રાસ વધી ગયો છે આજે રસ્તા ઉપરથી ડિવાઇડર ઉપરથી જ્યારે આ ગાયો પસાર થતી હોય છે એટલે ચાલીસની સ્પીડે પણ ગાડી જતી હોય છે અને એ લોકોને નજરમાં નથી આવતી કારણ કે ડિવાઇડરની વચ્ચે ઝાડ ઝાડ નાના નાના રોપેલા છે એના કારણસર એટલે અકસ્માત ખૂબ થતા હોય છે અને આના માટે મહત્વની વસ્તુ એ છે કે જ્યારે તમે હેલ્મેટનો કાયદો લાવી શકો છો અમલમાં લાવી શકો છો એકદમ કડક રીતે તો આ બાબતે કાયદો કેમ નથી લાવતા આપ શું કહેશો તમે પણ જતા ગરબે બી રમતા છો અમને કેટલી મુશ્કેલ થઈ છે સમયમાં નવરાત્રીના સમયમાં રાત્રે જ્યારે ગરબા રમીને પાછા આવે છે ત્યારે કૂતરા ભસે જાય તો અમુકમાં એવું થાય કે કૂતરા કડી પણ જાય છે આના કારણે કોર્પોરેશન એ સખતપણે કાર્યવાહી કરવી જોઈએ કારણ કે દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચતા હોય છે આ લોકો કૂતરાનું રસીકરણ રસીકરણ પાછળ ઢોરની પાછળ અને બીજી વાત એ રહી કે ઢોર તમે ગૌપાલકોની પશુપાલકોની વાત કરતા હોય તો વીએમસીની ફરજમાં આવે છે કે લોકો અમે ગૌચરની જમીન આપીએ